जय श्री कृष्ण बाळको, केम छो बधा? मजामां छो ने? चलो बाळको, आजे आपणे शुं शीखवाना छीए? सामान्य ज्ञान। बाळको, सामान्य ज्ञानमां अनाज तो आपणे आगळ शीखी ज गया छीए, पण आजे आपणे एमनुं पाछुं पुनरावर्तन જોવાનું છે। આગળ શીખી ગયા છો ને? તમને દિવાળી વેકેશનમાં ભૂલાઈ પણ ગયું હશે, ભૂલાઈ ગયું છે બાળકો? તો ચલો પાછું આજે યાદ કરાવી દઈએ। જુઓ બાળકો, અનાજ તો અનાજમાં કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે જોઈએ। તો પહેલું છે ઘઉં। ઘઉંમાંથી શું શું બને છે? રોટલી, પૂરી બધું ઘઉંમાંથી બને છે ને, તો એ ઘઉંને શું કહેવામાં આવે છે? અનાજ। બીજું શેનું ચિત્ર છે? ચોખા। તો ચોખા એ શું છે? અનાજ। તો બાળકો, આ શેનું ચિત્ર છે? બાજરી। તો બાજરીને શું કહેવામાં આવે છે? અનાજ। શું કહેવામાં આવે છે બાળકો? અનાજ। ચલો, આ શેનું ચિત્ર છે? મકાઈ। તો મકાઈને પણ અનાજ કહેવામાં આવે છે। તો બાળકો, ચલો હવે અનાજમાં ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ, તો આ અનાજના જુદા જુદા પ્રકારો છે। તો એ વસ્તુમાંથી કઈ કઈ વસ્તુ બને છે એ આપણે જોઈએ। તો જુઓ બાળકો, ઘઉં, ઘઉં અનાજ છે, તો ઘઉંમાંથી કઈ કઈ વસ્તુ બને છે? રોટલી, પૂરી, બ્રેડ ને બિસ્કિટ। ઘઉંમાંથી કેટલી કેટલી વસ્તુ બને? રોટલી, પૂરી, બ્રેડ ને બિસ્કિટ। આગળ જોઈએ ચોખા। ચોખા પણ અનાજ છે, તો ચોખામાંથી કઈ કઈ વસ્તુ બને છે? ભાત, મમરા, પુલાવ ને ઢોસા। ચોખામાંથી કઈ કઈ વસ્તુ બને બાળકો? ભાત, મમરા, પુલાવ અને ઢોસા। ચલો હવે આગળ જોઈએ બાળકો, બાજરી। તો બાજરી એ પણ અનાજ છે, તો બાજરીમાંથી કઈ વસ્તુ બને? રોટલો। આ શેનું ચિત્ર છે? રોટલો છે। ચલો આગળ મકાઈ। તો મકાઈ એ પણ અનાજ છે, તો મકાઈમાંથી કઈ વસ્તુ બને? પોપકોર્ન। તમને બધાને ભાવે છે ને બાળકો પોપકોર્ન, તો એ પોપકોર્ન શેમાંથી બને છે? મકાઈમાંથી। અને મકાઈ શું છે? અનાજ। તો બાળકો હવે આપણે આગળ જોઈએ સમાજ સેવકો, એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ, પણ હું તમને આજે ફરીવાર એક વખત યાદ કરાવું છું। તો સમાજ સેવકો છે, તો એમાં કોનો કોનો સમાવેશ થાય છે અને એ શું કામ કરે છે એ આપણે જોઈએ। તો એમાં પહેલું છે ડૉક્ટર। ડૉક્ટર શું કામ કરે? દવા આપે છે। જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ડૉક્ટરનું છે। તો ડૉક્ટર શું કામ કરે છે? આપણને દવા આપે છે। બીજું શિક્ષક। તો શિક્ષક છે એ શું કામ કરે છે? શિક્ષક ભણાવે છે। જુઓ, આ ટીચર છે ને, અને અહીંયા જુઓ તમારા જેવા નાના નાના બાળકો છે। આ શું છે? ડસ્ટર। આ ચોક છે। તો શિક્ષક છે એ સમાજસેવકમાં તેનો સમાવેશ થાય છે, અને શિક્ષક શું કામ કરે? ભણાવવાનું। ચલો, આ શું છે? પોલીસ। પોલીસ શું કરે છે? આપણું રક્ષણ કરે છે। શેનું ચિત્ર છે? આ પોલીસનું છે। પોલીસ સ્ટેશન છે, આ શું છે? બંદૂક। તો પોલીસ આપણું રક્ષણ કરે છે। ચલો, આ શેનું ચિત્ર છે? વાણંદ। શું કહેવામાં આવે છે? વાણંદ। આ શું છે? કાતર, નાટ્યો અથવા કાસ્કો। તો તમે જાઓ છો ને વાળંદ પાસે વાળ કપાવવા, જો તમારો જેવું નાનું એવું બાળક છે એ શું કરે છે? વાળ કપાવે છે, અને વાળ કોણ કાપે છે? વાણંદ। તો વાણંદ વાળ કાપે। આગળ જોઈએ સુથાર। તો સુથારનો પણ સમાવેશ થાય છે સમાજ સેવકમાં। સુથાર શું કામ કરે છે? ટેબલ અને ખુરશી બનાવે છે। તમારા ઘરે ખુરશી છે ને, ટેબલ પણ હશે, તો એ કોણ બનાવે છે? સુથાર। ચલો, મોચી। તો મોચી શું કામ કરે? બૂટ ચપ્પલ સીવે છે। તમે બૂટ ચપ્પલ પહેરો છો ને પગમાં, તો એ કોણ બનાવે છે? મોચી। ચલો આગળ જોઈએ, આ શેનું ચિત્ર છે બાળકો? નર્સ। શું છે? નર્સ છે।
તો નર્સ શું કરે છે? સેવા કરે છે. નર્સ ક્યાં જોવા મળે છે? હોસ્પિટલમાં ડૉક્ટરની સાથે હોય છે ને, તો ડૉક્ટર દવા આપે છે અને નર્સ શું કરે છે? આપણી સેવા કરે છે. ચલો એની બાજુમાં જુઓ તો બાળકો, શેનું ચિત્ર છે? ખેડૂત. તો ખેડૂત શું કરે છે? અનાજ ઉગાડે છે. તો આપણે આગળ જોયું ને અનાજ કોને કોને કહેવામાં આવે છે, ઘઉં, ચોખા, બાજરી, તો એ બધું કોણ બનાવે છે? ખેડૂત. ખેડૂત અનાજ ઉગાડે અને આપણે અનાજ ખાઈએ છીએ. ચલો આગળ જોઈએ, દરજી. તો આ દરજી છે, આ કપડાં છે, આ કપડાં કોણે સીવા છે? દરજીએ. આપણે કપડાં પહેરીએ છીએ એ કોણ સીવે? દરજી સીવે છે. તો દરજીનો પણ સમાવેશ થાય છે સમાજ સેવકમાં. તો દરજી કપડાં સીવે. આગળ જોઈએ, ઝાડુ વાળો. જુઓ સાફ સફાઈ કરે છે આ ઝાડુ છે ને, તો ઝાડુ વાળાનો પણ સમાવેશ થાય છે સમાજ સેવકમાં. તો ઝાડુ વાળો સાફ સફાઈ કરે છે. આગળ જોઈએ, કડીઓ. તો કડીઓ તમે ઓળખો છો બાળકો? તમે જે મકાન માર્યો છો એ મકાન કોણ બનાવે છે? કડીઓ બનાવે છે. તો કડીઓ મકાન ચણે છે. આગળ જોઈએ, ટપાલી. જો બાળકો આ શું છે? આ ટપાલ છે. ટપાલ કોણ આપે? ટપાલી. જો તમારું જેવું નાનું એવું બાળક છે એ ટપાલી પાસેથી શું લે છે? ટપાલ. તો ટપાલી ટપાલ લાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કોણ કરે છે? ટપાલી. તો ટપાલી ટપાલ લાવે છે. તો આ બધા જ સમાજસેવકને આપણે જોયા. કયા કયા સમાજસેવકો? ટપાલી, કડીઓ, ઝાડુવાળો, દરજી, ખેડૂત, નર્સ, મોચી, સુથાર, વાણંદ, પોલીસ, શિક્ષક અને ડૉક્ટર, આ બધાનો જ સમાવેશ એમાં થાય છે સમાજ સેવકમાં.